જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. આજે છેલ્લા દિવસે 340 ફોર્મ ભરવામાં આવ્યા છે. કુલ 64 બેઠકો માટે 351 ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે. કુલ 427 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. ભાજપમાંથી 64 ઉમેદવારો, કોંગ્રેસમાંથી 63 ઉમેદવારો, આમ આદમી પાર્ટીમાંથી 55 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીમાંથી 23 ઉમેદવારો તથા એનસીપીમાંથી 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 13માં સૌથી ઓછા 15 ઉમેદવારોએ દાવેદારી કરી છે, જ્યારે વોર્ડ નંબર 1માં સૌથી વધુ 35 ઉમેદવારો નોંધાયા છે. જામ્યુકોની ચૂંટણી માટે ભાજપ દ્વારા કરવામાં આવેલ ઉમેદવારોની પસંદગી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની છે. પૂર્વ મેયર રાજુભાઈ શેઠને ટિકિટ ન મળતા તેમના સમર્થકોનું વિરોધ પ્રદર્શન બિન અસરકારક રહ્યું હોવાના અહેવાલ છે, જ્યારે પગમાં પ્લાસ્ટર આવવાથી પથારીવશ રહેલા ગોપાલભાઈ સોરઠિયાને ટિકિટ ફાળવવામાં આવતા આ મુદ્દે પણ સવાલો ઉત્પન્ન થયા છે. ઇજાગ્રસ્ત પથારીવશ ગોપાલભાઈ જનસંપર્ક કેવી રીતે કરશે એવો સવાલ કાર્યકર્તાઓ ઉઠાવી રહ્યા છે. ઉપરાંત તેમના પર લોકડાઉન દરમિયાન વિવિધ વિસ્તારોમાં સીલિંગની કામગીરીના કોન્ટ્રાક્ટ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ પણ છે. આ ઈજા અને ગંભીર આક્ષેપો સહિતના વિપરીત પરિબળો છતાં ગોપાલભાઈને કેમ ટિકિટ ફાળવવામાં આવી એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.